સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દસમી ઓગસ્ટના રોજ એક ભવ્ય તિરંગા યાત્રા પ્રાંતિજના મુખ્ય માર્ગમાં થઈને બજારમાં પસાર થતાં સમગ્ર વાતાવરણ દેશભક્તિના માહોલમાં રંગાઈ ગયું હતું દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રાંતિજનગરમાં પણ એક ભવ્ય તિરંગા યાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપરથી ડીજે સાઉન્ડ સાથે પસાર થઈ હતી આ તિરંગા યાત્રા ભાંખરીયા વિસ્તારમાંથી નીકળીને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી આ અભૂતપૂર્વ તિરંગા રેલીમાં સાબરકાંઠાના સંસદ દીપસિંહ રાઠોડ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર મામલતદાર તેમજ પ્રાંત કચેરીના અધિકારીઓ નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કોડિયા તેમજ કોર્પોરેટરો શહેર સંગઠનના પ્રમુખ તેમજ મહામંત્રી ઉપરાંત કાર્યકરો ઉપરાંત નગર શ્રેષ્ઠીઓ જોડાયા હતા ભવ્ય બાઇક રેલીમાં માત્ર પ્રાંતિય શહેરના જ નહીં પણ સમગ્ર તાલુકામાંથી આવેલા દેશભક્તિને વરેલા નાગરિકો પણ સામેલ થયા હતા આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ આહવાન હર ઘર તિરંગાના સૂત્રને સાકાર કરવા દેશભરના લોકો તત્પર બન્યા છે ત્યારે પ્રાંતિજના નગરવાસીઓ પણ આ નિમિત્તે યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં ખભે ખભા મિલાવીને જોડાવા કટિબદ્ધ બન્યા હોય તેવું આ તિરંગા રેલી ઉપરથી લાગી રહ્યું છે અમારી જાણ મુજબ દેશમાં પહેલી જ વાર દેશના લોકો પોતાના ઘર દુકાન તેમજ ઓફિસો ઉપર તિરંગો ફરકાવીને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરી શકશે તારીખ તેરમીથી તારીખ પંદરમી ઓગસ્ટ સુધી અનેક તિરંગા યાત્રાઓ જોવા મળશે તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિ ગીતો તેમજ રમતગમત હરીફાઈઓનું આયોજન કરવામાં આવેલ છે દેશના વિવાદનમાં દેશભક્તિનો સંચાર થાય તેવો માહોલ ચારેકોર જોવા મળશે જીરરાવલ જેવી પ્રાંતિજ